યાત્રાધામ ઢીમામાં જળજીલણી અગિયારસના દિવસે પરંપરાગત રીતે વિશાળ શોભાયાત્રા નીકાળી ભગવાનને શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ વર્ષે ઓછો વરસાદ હોવાના કારણે માદેડા તળાવના ઘાટ ઉપર જ ભગવાનનું શાહી સ્નાન કરાવ્યું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલ વાવ તાલુકાનું યાત્રાધામ ઢીમામાં જે મિની દ્વારકા તરીકે દેશ વિદેશોમાં પ્રચલિત છે એવા શ્રી ધરણીધર ભગવાનના સાનિધ્યમાં દરેક ઉત્સવો પ્રાચીન પરંપરા પ્રમાણે ઉજવવામાં આવે છે. ત્યારે ભાદરવ સુદ અગિયારસે જળજીલણી એકાદશી નિમિત્તે શ્રી ધરણીધર ભગવાનના મંદિરમાંથી પરંપરાગત જળયાત્રા નીકળવામાં આવી હતી, જે અંતર્ગત શ્રીજીના બાળ સ્વરૂપો શ્રી રાધાકૃષ્ણ, શ્રી બાળકૃષ્ણ, શ્રી શાલિગ્રામજી ભગવાનને શણગારેલી ચાંદીની પાલખીમાં બિરાજમાન કરીને વાજતે ગાજતે પરંપરાગત રીતે મંગળ ગીતો અને શંખનાદ સાથે હજારોની સંખ્યામાં ભક્ત સમુદાયની સાથે શ્રી ધરણીધર ભગવાનના મંદિરેથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ શોભાયાત્રા મંદિરના આગળના ભાગે આવેલ સુંદર માદેડા માનસરોવર સુધી નીકળવામાં આવી હતી, તેમજ તળાવના ઘાટ ઉપર શ્રીજીને વિધિવત મંત્રોચ્ચાર અને અત્રે ઉપસ્થિત વિશાળ ભક્તોના મહેરામણ વચ્ચે ગગનભેદી જયઘોષના નાદથી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે ઓછા વરસાદ હોવાના કારણે ભગવાનની પાલખી સરોવરની અંદર લઈ જવામાં આવી ન હતી અને તળાવના ઘાટ ઉપર જ શ્રીજીને શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું.